પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જામંત્રી ગામથી લોટિયા જવાનો ડામર રોડ માર્ગ અને મકાન પંચાયતની દેખરેખ હેઠળ નવીન બનાવવામાં આવ્યો છે. આ માર્ગ બનાવનાર કોન્ટ્રાક્ટર અને માર્ગ અને મકાન પંચાયતના અધિકારીને મિલી ભગતથી રોડના કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો ગ્રામજનો અને જિલ્લા પંચાયત સદસ્યના પતિ દ્વારા કરવામાં આવ્યા છે. 8 માસ અગાઉ બનાવવામાં આવેલા નવીન રોડની બંને સાઇડ પેચિંગ કામ કોન્ટ્રાક્ટર દ્વારા બરોબર કરવામાં આવતા ચોમાસાના પ્રથમ વરસાદે રોડની સાઇડ ધોવાઈ છતાં કેટલીક જગ્યાએ મોટા મોટા ભૂવા પડ્યા હતા, જ્યારે જામંત્રીથી લોટિયા ગામ વચ્ચે વરસાદી પાણીના નિકાલ માટેના વહેણ પર બનાવવામાં આવેલા નાળાનું કામ પણ અધૂરું છોડીને કોન્ટ્રાક્ટર 9-11 થઈ ગયા હતા. પાણીના વહેણ પર બનાવવામાં આવેલા નાળા પર RCC કામ કરવામાં આવ્યું નથી અને વધુ વરસાદ પડે તો ન ધોવાઈ જાય તેવું લોટિયા ગામના લોકો દ્વારા જણાવાયું હતું. લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું આ આંચલમાં આવેલ ભ્રષ્ટાચાર બાબતે તપાસ થાય તેવી માંગ કરી હતી. नमस्कार मित्रों, आप जो ही सको के लोटिया जावंत्री रोड 6 महीना पहला ज बनायो छे, एना अंदर तण नाळा आवे है. तण नाळानी अंदर नथी RCC कर्यो, नथी डामर ऊपर पाथर्यो. हवे आ रोड ने थयाने घणो टाइम नथी थयो, तेम छता आ जुओ રોડની કેવી પરિસ્થિતિ છે. આ તો હજી તો ચોમાસું આવ્યું નથી, ચોમાસા પહેલાં જો આ પરિસ્થિતિ હોય તો ચોમાસામાં કેવી પરિસ્થિતિ થશે એ આપ વિચારી શકો છો. લોકોના ટેક્સના પૈસે ભ્રષ્ટાચાર થાય છે અને કામ ખૂબ ખરાબ. મારું નામ જગદીશભાઈ મોફાજી ઠાકોર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને હાલ મારા પત્ની સદસ્ય છે. લોટિયા જાવંત્રી રોડ જે બનાવ્યો છે એના અંદર 3 નાળા આવે છે. 3 નાળા બિલકુલ કાચા કર્યા છે. ચોમાસામાં ખૂબ જ તકલીફ પડે એવું છે. આ જુઓ, તમે જોઈ શકો છો. અગાઉ મેં રજૂઆત કરી હતી પણ કોઈ સાંભળતું નથી. પણ વધારે વરસાદ આવે તો અહીંથી વાહનની અવર જવર બંધ થઈ જશે અને ગામ લોકોને ખૂબ જ તકલીફ પડશે. ગામ લોકોની રજૂઆત છે, મારી પણ રજૂઆત છે, અગાઉ લેખિત અને મૌખિક પણ જાણ કરી લીધી. તેમ છતાં અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી આ ભ્રષ્ટાચાર થયો હોય એવું મને દેખાઈ રહ્યું. એમ કે આની પૂરી તપાસ થઈ અને ફરીથી કામકાજ થાય ને રોડ હરખો થાય એવી અમારી રજૂઆત છે. હું આ ગામનો વતની છું. આ ગામનો રોડ જામતીથી લોટિયા જે બનાવેલો છે લગભગ 8-1 મહિના જેવું થઈ ગયેલો છે. જેની અંદર 3 વચમાં નાલાના કામ કોન્ટ્રાક્ટે કરેલા છે કે નથી એ રોડી બાજુ બાર દેખાય છે અને રોડ બેસી જવાની એની ઉપર છે. સાઈડો તૂટી ગયેલી છે. તો 8 મહિનાની અંદર આવી હાલત હોય તો હવે ચોમાસું માથે છે, હજી વરસાદ આવ્યો નથી. વરસાદ આવશે તો આ રોડની કેવી હાલત થશે. અને ખાસ કરીને તો 3 નાળા જે છે એને RCC કરવો જ પડે. તો કર્યો નથી, નહીં કરે તો રોડ રહેશે નહીં. અને હાલવા ચાલવામાં વાહનોને બધાને બહુ સખત રોડી નડે છે. તો તાત્કાલિક RCC કરાવવા અમારી રજૂઆત છે. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.